જેને લઈ સુમુલ ડેરી દ્વારા 8 જૂને નવી પારડી ખાતે આઈસ્ક્રીમ પ્લાન્ટ વિસ્તૃતીકરણ અને આઈસ્ક્રીમને કોને માર્કેટિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાશે, જ્યાં દૈનિક 3 લાખ આઈસ્ક્રીમ કોણ બનશે કાર્યક્રમના નાણામંત્રી કરુણ દેસાઈ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ હાજર રહેશે. કોરોના પછી સૌ પ્રથમ વખત જ્યારે દેશના પર્યટકો ટુરિસ્ટ સ્પોટ પર જઈ રહ્યા છે, ત્યારે આવી ટુરિસ્ટ જગ્યા ઉપર આઈસ્ક્રીમની માંગ વધી છે. આઈસ્ક્રીમના વેચાણમાં વધારો થતાં આઈસ્ક્રીમની પ્લાન્ટનું એકાપાંસ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જયેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી. સુમુલ ડેરી 125 કરોડના ખર્ચે આઈસ્ક્રીમ પ્લાન્ટનું વિસ્તૃતીકરણ અને કોર્ન મેકિંગ પ્લાન્ટ સ્થાપવા જઈ રહ્યું છે. એનું ભૂમિપૂજન આવતીકાલે 8 જૂને આદરણીય સી આર પાટીલ સાહેબના હસ્તે થવાનું છે. સાથે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, સહકાર મંત્રી જગદીશભાઈ પંચાલ અને કૃષિમંત્રી મુકેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેવાના છે. ખાસ કરીને ફેડરેશનના એમડીસી સોઢી સાહેબ પણ ઉપસ્થિત રહેવાના છે. આ યોજના ખાસ કરીને મોદી સાહેબનું જે સપનું છે પશુપાલક અને ખેડૂતોની આવક બમણી કરવા માટે જે રીતે મૂલ્યવર્ધિતની જે વાત થઈ રહી છે એના અનુસંધાનમાં આઈસ્ક્રીમ પ્લાન્ટ જીસીએમએફ સાથે જે રીતની કેન્દ્ર સરકારની જે મૂલ્યવર્ધિત યોજના છે એ સ્કીમનો લાભ મળશે. સાથે સાથે કોર્ન મેકિંગ પ્લાન્ટ સ્થાપવાથી તમામ ગુજરાતની દેરીઓ માટે સ્વાવલંબન આવશે અને આ પ્રથમ ગુજરાતની દેરીમાં સુમુલ ડેરી પ્રથમ કોર્ન મેકિંગ પ્લાન્ટ સ્થાપવા જઈ રહ્યું છે. ખાસ કરીને આદરણીય પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલજીનું જે નેતૃત્વ છે એમાં હર હંમેશ પશુપાલકોના હિતમાં નિર્ણયો કરીને જે રીતે પશુપાલકોની આવક કેવી રીતે વધે એ દિશાના પ્રયત્ન હેઠળ આ 125 કરોડનો પ્લાન્ટ સુમુલ ડેરી સ્થાપવા જઈ રહી છે. એમાં વિશાળ સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત થવાના છે.